ચાલો મિત્રો ધોરણ 10 વિજ્ઞાન ની અંદર આજે આપણે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એનો આપણે ભાગ પહેલો આજે જોવાનો છે બરાબર છે આ તમારે 9મા ધોરણ ની અંદર રસાયણ વિજ્ઞાન ની અંદર જે સંજ્ઞાઓ આવેલી છે એ સંજ્ઞાઓ તમને યાદ રાખવી જોઈએ બરાબર છે એમાં પ્રશ્ન કઈ તમારે તમારી 9મી ની અંદર થી બધા પ્રશ્નોના જવાબ પાકા કરવાના છે પહેલો પ્રશ્ન એવો છે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો રોજિંદા જીવન એટલે આપણા વ્યવહારની અંદર જે જે પ્રક્રિયાઓ થાય છે ને એ રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયાઓ કહેવામાં આવે છે કેવી કેવી પ્રક્રિયાઓ તમને જોવા મળશે તો દાખલા તરીકે એક તો પહેલી પ્રક્રિયા તમને બરાબર છે ઉનાળાની અંદર જોવા મળશે ઉનાળામાં ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને રાખેલું દૂધ બગડવાની ક્રિયા મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા છે ઓરડાના તાપમાને તમે દૂધ રાખેલું છે ને બગડી જશે બીજી પ્રક્રિયા લોખંડની વસ્તુ જેવી કે લોખંડની વસ્તુ જેવી કે તપેલી છે તવી છે લોખંડના ખીલા છે વગેરે ભેજના સંપર્કમાં આવતા ભેજ એટલે ચોમાસાની અંદર ભેજ હોય ભેજના સંપર્કમાં આવતા આવતા કાટ લાગવો મિત્રો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે ટૂંકમાં કેવું તો કહેવાય લોખંડ ઉપર કાટ લાગવો દ્રાક્ષનું આત્મણ થવું દ્રાક્ષનું આત્મણ થવું આનો દારૂ બનાવવાની અંદર દ્રાક્ષનો ઉપયોગ થઈ શકે છે કે દ્રાક્ષનું આત્મણ થવું એક પ્રકારની રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે ખોરાકનું રંધાવું જે આપણે ખોરાક રાંધીએ છીએ બરાબર એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ થાય છે શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા એક પ્રકારના રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા તમે કહી શકો ખોરાકનું રંધાવું પછી શરીરમાં ખોરાકનું પાચન થવું પાચન થવું મિત્રો આ બધી વગેરે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ છે 5 થી 6 પ્રક્રિયા તમારે લખવાની છે એના પછી ક્વેશ્ચન નંબર 2 રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય હવે રાસાયણિક કોઈ પ્રક્રિયા થઈ ગઈ તો કેવા કેવા ફેરફાર થાય તો 3-4 ફેરફાર થાય છે પહેલો ફેરફાર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે દાખલા તરીકે ઘન હોય તો પ્રવાહી થઈ જાય પ્રવાહી તો વાયુ થઈ જાય આ ભૌતિક અવસ્થા બદલાઈ જાય બીજું પદાર્થના તાપમાનમાં પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય છે ટેમ્પરેચર એમાં ફેરફાર થઈ જશે અમુક પ્રકારના પદાર્થમાંથી વાયુ ઉત્પન્ન થાય છે પદાર્થમાંથી અમુક પ્રકારના વાયુ ઉત્પન્ન થાય અમુક પ્રકારના વાયુ ઉત્પન્ન થાય છે ઘણી વખત પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે તો મિત્રો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય તો આવા ફેરફારો થાય પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય એટલે ઘન પ્રવાહી વાયુમાં ફેરફાર થાય તાપમાન ટેમ્પરેચર બદલાઈ જાય બરાબર અમુક પ્રકારના વાયુ ઉત્પન્ન થશે અને ઘણી વખત રંગ પરિવર્તન પણ જોવા મળશે તો આ બે પ્રશ્નો તમારે પાકા કરવાના છે અને પછી નેક્સ્ટ ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય સમીકરણને કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો સમીકરણ કેમ લખવું તમે 9મામાં શીખી ગયા છો પણ એક સમજાવ દાખલા તરીકે વાત કરો મેગ્નેશિયમ મેગ્નેશિયમની સંજ્ઞા યાદ હોય Mg એટલે ઓક્સિજન ઓક્સિજનની સંજ્ઞા થાય O2 કારણ કે O2 એ દ્વિપરમાણુ સ્વરૂપે જોવા મળે છે કાયમ માટે જો એને એની હાજરીમાં સળગાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય હવે આવું વર્ણન કરવું હોય તો એ ખૂબ લાંબુ થાય એટલે એને ટૂંકમાં કેમ લખે તમને સમજાવો અહીં દેખ મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં હાજરીમાં ગરમ કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે પરંતુ શાબ્દિક વર્ણન ખૂબ જ લાંબુ છે તેથી તેને ટૂંકમાં સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય
નીચે મુજબ લખી શકાય. જો આ રીતે મિત્રો સમીકરણ લખાય, મેગ્નેશિયમ વિષમ એટલે Mg વત્તા ઓક્સિજન એટલે O2, બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થી બને MgO, આને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર છે? હવે એમાં કોને શું કહેવાય? એનો પહેલો પોઈન્ટ જેમાં Mg અને O2 એ પ્રક્રિયકો છે, Mg અને O2 પ્રક્રિયકો છે, પ્રક્રિયકો છે જે પ્રક્રિયામાં ભાગ લે છે, જે પ્રક્રિયામાં શું લે છે? ભાગ લે છે. અને MgO નિપજ છે, જે પ્રક્રિયાને અંતે મળે છે, જે પ્રક્રિયાને અંતે મળે છે. આવો પ્રશ્ન પૂછી શકે, પ્રક્રિયામાં ભાગીને શું કહેવાય? તો પ્રક્રિયામાં ભાગીને પ્રક્રિયકો કહેવાય, અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય તો શું કહેવાય? તેને અંતે ઉત્પન્ન થઈને નિપજ કહેવાય. બીજો પોઈન્ટ, પ્રક્રિયકો હંમેશા મિત્રો ડાબી બાજુએ હશે, પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુએ અને નિપજ હંમેશા જમણી બાજુએ હોય છે, જમણી બાજુએ હોય છે. જોજો, નિપજો જમણી બાજુએ હોય, પ્રક્રિયકો ડાબી બાજુએ હોય છે. ત્રીજો પોઈન્ટ, પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે, પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે વચ્ચે તીરની નિશાની, તીર કહેવાય, તીરની નિશાની હોય છે. જો પ્રક્રિયકો એક કરતા વધારે હોય તો એની વચ્ચે પ્લસ, એ જ રીતે નિપજો પણ એક કરતા વધારે હોય તો એની વચ્ચે પ્લસ ની સંજ્ઞા આવે છે. જો પ્રક્રિયકો અને નિપજો એક કરતા વધારે હોય, એક કરતા વધારે હોય તો વચ્ચે પ્લસ ની નિશાની આવે છે, નિશાની આવે છે. તમે જોઈ શકો છો, એ પ્રક્રિયકો એક કરતા વધારે છે એટલે એની વચ્ચે પ્લસ ની નિશાની. એ જ રીતે નિપજમાં જો એક કરતા વધારે હોય તો એની પર પ્લસ ની નિશાની આવે છે. અને પ્રક્રિયક અને નિપજની વચ્ચે જો એરો હશે, એમાં એરોની નિશાની હંમેશા નિપજ બાજુ હશે. બરાબર? તમે જોઈ શકો છો, એરો કી જેને કહેવાય, એરો કી હંમેશા નિપજ તરફ હોય છે, નિપજ તરફ હોય છે. આ રીતે રાસાયણિક સમીકરણ દર્શાવી શકાય, કારણ કે જેનું શાબ્દિક વર્ણન કરવું અઘરું હોય એને ટૂંકમાં દર્શાવવું હોય તો આ રાસાયણિક સમીકરણ, એમાં ડાબી બાજુ હોય ને પ્રક્રિયકો, એટલે કે જે પ્રક્રિયામાં ભાગ લે છે ને પ્રક્રિયકો, અને જે ઉત્પન્ન થાય ને નિપજો કહે છે. બીજો પોઈન્ટ, પ્રક્રિયકો ડાબી બાજુ હોય છે, નિપજ જમણી બાજુ હોય છે. ત્રીજો પોઈન્ટ, પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીર એરો હોય છે. ચોથો પોઈન્ટ, પ્રક્રિયકો અને નિપજો જો એક કરતા વધારે હોય તો વચ્ચે પ્લસ ની સંજ્ઞા આવે છે, અને એરો કી હંમેશા નિપજ તરફ હોય છે. તો આ મિત્રો ત્રીજો પ્રશ્ન થયો, એના પછી ચોથો પ્રશ્ન જોઈએ આપણે. અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણની અંદર દરેક તત્વ અને એની પરમાણુની સંખ્યા સરખી ન હોય, જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના તત્વ અને તેના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તેને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. કોને રાસાયણિક સમીકરણ કહેવાય? અસંતુલિત. તો દાખલા તરીકે એમ મેગ્નેશિયમ અને Mg વત્તા ઓક્સિજન અને O2 બેની વચ્ચે તીર MgO, તમે આમાં જોઈ શકો છો, આમાં O2 છે જેનામાં O1 છે. પ્રક્રિયકો અને નિપજોની બાજુએ તત્વ અને પરમાણુની સંખ્યા સમાન નથી. બરાબર? તેથી આને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. તો આવા સમીકરણને મેગ્નેશિયમનું અસંતુલિત અથવા તો મેગ્નેશિયમનું માળખાકીય, બીજું નામ કેવું હોય તો કંકા રાસાયણિક સમીકરણ કહે છે. મિત્રો, આ મેગ્નેશિયમનું કંકાલ સમીકરણ છે, બીજું નામ માળખાકીય રાસાયણિક સમીકરણ, જે અસંતુલિત હોય છે. તો આ રીતે અસંતુલિતની વ્યાખ્યા. હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો એના પછી મિત્રો પ્રશ્ન નંબર 5, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું? સંતુલિત સમીકરણનું મહત્વ શું? બરાબર, હું કામ સંતુલિત કરવાનું મહત્વ છે. પહેલો પોઈન્ટ એનો મહત્વ કે બરાબર છે, જો સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો તમે પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકો છો.
મોલ એટલે તમારે આવી ગયું ગ્રામ ના છેદ માણો ભાગ તો આપ લખી શકાય મહત્વ પહેલો પોઈન્ટ સંતુલિત રાસાયણિક સમીકરણના પ્રક્રિયકો અને નિપજોના મોલ ની ગણતરી થઈ શકે જો મિત્રો સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો પ્રક્રિયકો અને નિપજોના મોલ ની ગણતરી થઈ શકશે બીજું તો કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિની ખબર પડશે ભૌતિક સ્થિતિ જાણી શકાશે કે કી ભૌતિક સ્થિતિ છે લિક્વિડ બરાબર છે ગેસ છે બરાબર ઘન સ્વરૂપે ભૌતિક સ્થિતિ એક તો જાણી શકાશે પહેલું શું જાણી શકાશે ના મોલ ની ગણતરી થઈ શકશે જો સંતુલિત રાસાયણિક સમીકરણ હશે તો ત્રીજું શું થઈ શકશે કે પ્રક્રિયકો કેટલા પ્રમાણમાં પ્રક્રિયા દરમિયાન વપરાય અને અંતે કેટલી નિપજ ઉત્પન્ન થઈ કેટલી નિપજ ઉત્પન્ન થઈ તે જાણી શકાય આ ત્રણ મહત્વ છે ક્યાં ત્રણ મહત્વ છે પહેલેથી સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો પ્રક્રિયકો અને નિપજોના મોલ ની ગણતરી થઈ શકે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય અને પ્રક્રિયકો કેટલા પ્રમાણમાં પ્રક્રિયા દરમિયાન વપરાય અને અંતે નિપજ કેટલી ઉત્પન્ન થઈ તે પણ જાણી શકાય છે આ મહત્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એના પછી પ્રશ્ન નંબર 6 રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે કેમ સંતુલિત કરવામાં આવે છે તો સંતુલિત રાસાયણિક સમીકરણ હોય એમાં બંને બાજુ પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ તત્વની અને પરમાણુની સંખ્યા સમાન હોય છે અને આ દળ સંચયનો નિયમ કીધો છે તો લખું છું અહીં રાસાયણિક સંતુલિત સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બાજુએ તત્વો કે પરમાણુની સંખ્યા સરખી હોય છે દળ સંચયના નિયમ અનુસાર ખાસ કરીને આપણે 9માં આવી ગયું દળ સંચયના નિયમ અનુસાર દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી દળ સંચયનો નિયમ એવો કહે છે દ્રવ્યનો નાશ એ ન થાય ને દ્રવ્યનો બરાબર છે સર્જન એ ન થાય એટલે કે પ્રક્રિયકો એટલી જ અમે નિપજ ઉત્પન્ન થાય બરાબર છે એટલે પ્રક્રિયકો અને નિપજની બાજુએ તત્વ ની સંખ્યા સમાન રાખવામાં આવે છે શું કામ સમાન રાખવામાં આવે છે દળ સંચયનો નિયમ એવો કહે છે કે દ્રવ્યનો સર્જન ન થાય દ્રવ્યનો વિનાશ ન થાય એટલે બે બાજુ પ્રક્રિયક અને નિપજની બંને બાજુએ તત્વની સંખ્યા હંમેશા સરખી રાખવામાં આવે એટલે આપણે સંતુલિત કરીએ છીએ એક ઉદાહરણ આપું ઝેન એટલે ઝિંક જસલ વત્તા સલ્ફ્યુરિક એસિડ એસિડનો જે રાજા છે સલ્ફ્યુરિક એસિડ યાદ રાખજો સલ્ફ્યુરિક એસિડ ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા થાય મિત્રો તો ઝિંક સલ્ફેટ એસો ફોરેલે સલ્ફેટ બોલા વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તમે જોઈ શકો છો જો આ સંતુલિત છે બંને બાજુ તો આ રીતે સંતુલિત રાસાયણિક સમીકરણ લખવા આવશ્યક દળ સંચયના નિયમ મુજબ આપણે રાખીએ છીએ એના પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે બધાને ખબર છે સૌથી વધુ કોઈ ક્રિયાશીલ ધાતુ હોય તો મેગ્નેશિયમ એ ઝડપથી હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રોસેસ કરશે પ્રક્રિયા કરશે અને એમ જીવનું બળ બનાવે છે અહીં મેગ્નેશિયમ એક ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી તેના પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે કઈ રીતે મિત્રો જો મેગ્નેશિયમ છે ઓક્સિજન એટલે ઓટુ હવામાં ઓટુ એની સાથે પ્રોસેસ કરી અને ઉપર એમજીઓ અને આ એમજીઓ નું પડ છે નિષ્ક્રિય પડ છે બરાબર છે અહીં એમજીઓ નો નિષ્ક્રિય પડ હોય છે જેને કાચ પેપર થી વડે સાફ કરતા તે દૂર થાય છે અને મેગ્નેશિયમ
એ ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે છે યાદ રાખજો સૌથી ક્રિયાશીલ ધાતુ છે લખો લખી શકાય મેગ્નેશિયમ સૌથી ક્રિયાશીલ ધાતુ છે મેગ્નેશિયમ સૌથી ક્રિયાશીલ ધાતુ છે એટલે એ ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એના ઉપર પડ અસર દાખલ તરીકે મેગ્નેશિયમની પટ્ટી હોય એ હવામાં રાખો તેના ઉપર ઓક્સિજન ઉપર થઈ જાય MgO એ નિષ્ક્રિય પડ હવે તમે એને સળગાવો તો સળગે નહીં પણ કાચ કાપે પેપરથી એને સાફ કરી નાખો તો MgO નું પડ દૂર થશે પછી એને સળગાવશો તો એ ઝડપથી સળગશે એટલા માટે આપણે એને બરાબર છે કાચ પેપરથી સાફ કરવામાં આવે છે નેક્સ્ટ એના પછી મિત્રો પ્રશ્ન નંબર 8 Fe+H2O એરો બોલાય ને Fe3O4+H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરશો યોગ્ય તબક્કા દ્વારા સમજાવો આ મિત્રો અસંતુલિત રાસાયણિક સમીકરણ છે બે બાજુ પરમાણુની તત્વોની સંખ્યા સરખી નથી તો આને કેમ કરાય તો પ્રથમ તબક્કો દરેક બરાબર પ્રક્રિયક અને નિપજના દરેક બરાબર છે સૂત્રને આપણે મોટા કૌંસમાં લખીશું તબક્કો 1 શું કરવાનું હોય ધ્યાન ખાસ તબક્કો 1 પેલો આ સમીકરણના દરેક સંજ્ઞાને બોક્સમાં લખીશું સેમાં લખીશું દરેકને બોક્સમાં જેથી કરીને કોઈ પણ ફેરફાર થાય એ બોક્સની બહાર જો આ રીતે લખી શકાય બરાબર છે ટૂંકમાં લખું છું આ બધું Fe+H2O એરો Fe3O4 વત્તા H2 જો કઈ રીતે તમારે બરાબર બોક્સ બનાવવાનું છે જો આ બોક્સ બનાવવાનું જારે જેથી કોઈ પણ આપણે ફેરફાર કરીશું બોક્સની બહાર કરીશું અંતર નહીં કરીએ બરાબર આ ખાસ ધ્યાન રાખશો એના પછી તબક્કો 2 તમને અહીં જે તબક્કા લખાવું છું ટૂંકમાં લખાવું છું તમારી રીતે વિસ્તૃત લખી શકો તબક્કો 2 શું કરવાનું તો કે પ્રક્રિયક અને નિપજોમાં દરેક તત્વની બરાબર છે સંજ્ઞા સંખ્યા કરવાની પ્રક્રિયકો અને નિપજોમાં પ્રક્રિયક અને નિપજોમાં થી દરેક તત્વની સંખ્યાની ગણતરી કરવી સંખ્યાની ગણતરી કરવી તો અહીંયા કોણ કોણ આવશે જો આ એક પ્રક્રિયક આ નિપજ બરાબર છે આ તત્વ છે આપણે જોઈએ પહેલું તત્વ એક છે બીજું તત્વ એક છે ત્રીજું દાખલા તરીકે ઓ છે હવે એપી કેટલા છે પ્રક્રિયકની બાજુએ તો કે નિપજની બાજુએ કેટલા છે તો કે 3 એ જ રીતે એચ પ્રક્રિયકની બાજુએ 2 છે નિપજની બાજુએ 2 છે ઓ આ બાજુ 1 છે આ બાજુ 4 છે તો આ રીતે મિત્રો તમારે પહેલા પર સંખ્યાની ગણતરી કરવાની છે હવે એમાંથી જે વધુ વખત આવતું હોય એને આપણે સંતુલિત કરીશું વધુ વખત કોણ છે તો કે ઓક્સિજન છે પ્રક્રિયકની બાજુએ 1 છે નિપજની બાજુએ 4 છે તબક્કો 3 બરાબર કોને સંતુલિત કરીશું તો કે ઓને ઓને સંતુલિત કરવા માટે અહીં 1 છે અને 4 છે 1 ને કેટલા વડે ગુણીએ તો 4 થાય તો 4 થાય તો લખવાનું ઓને સંતુલિત કરવા પ્રક્રિયકની બાજુએ પ્રક્રિયકની બાજુએ બરાબર ઓ શેમાં છે તો H2O તો H2O ને 4 વડે ગુણતા જો મિત્રો H2O ને 4 વડે ગુણવાનું છે કે H2O ની આગળ 4 મૂકવાના છે બરાબર છે જો આ રીતે સમીકરણ થશે શું થશે જો આ એકી બોક્સ જ છે એમનું રાખવાનું બોક્સ વત્તા H2O એની આગળ 4 ગુણવાના છે જો આ રીતે એરો Fe3O4 વત્તા H2 બરાબર આ રીતે 4 ગુણવાના છે નહીં કે H2O4 કે H2O આ રીતે નથી લખવાનું બરાબર છે આગળ ગુણવાના છે નહીં કે આ ઘણા નામ લખે H2 ને O4 અથવા તો H2O કરી નીચે 4 લખે આ રીતે નહીં આગળ 4 ગુણવાના છે આ ખાસ ધ્યાન રાખો એના પછી તબક્કો ચોથો હવે એના પછી સંતુલિત કરીએ O પછી કોને સંતુલિત કરવા પડશે તો કે બરાબર છે H અને કારણ કે H માં ફેરફાર થયો છે ને Fe માં ફેરફાર થયો છે H માં કેટલો ફેરફાર થયો જોઈ શકો છો અહીંયા 4 2 8 થઈ ગયા નવા 2 છે અહીં H અને Fe બંનેમાં ફેરફાર હોવાથી હાલો H ને સંતુલિત કરવા તો જઈને પૂછું H ને સંતુલિત કરવા નિપજની બાજુ H2 ને
चार वड़े जो ये चार वड़े कुल चार दो आठ ही जा सके अने एफी ने संतुलित करवा प्रक्रियक की बाजू है प्रक्रियक की बाजू है एफी ने त्रण वड़े गुणता जो आप बॉक्स छे बॉक्स की अंदर छे ये बाद तुम्हारे गुणवाना छे जो आ रीते छे दाखला तरीके बराबर छे एफी वत्ता चार एच टू ओ एरो एफी थ्री ओ फोर वत्ता एच टू अबे मित्रों ने बॉक्स में आगे ना जाते गुणाकार कर सी एफी ने कितना बड़े गुणवाना छे प्रक्रिया की बाजू इतना ही मरे અને એચ ને નિકોજની બાજુએ 4 વડે ગુણવાના છે હવે તમે ગણતરી કરી શકો છો બધાની સંખ્યા સરખી થઈ ગઈ અહીં એક થી 3 અહીં એક થી 3 4 2 8 એચ 4 2 8 એચ 4 એક કાઈ નથી કોઈ 4 એક 4 એ 4 એ આ રીતે સંતુલિત થશે ઉપરનું સમીકરણ સંતુલિત છે ઉપરનું સમીકરણ સંતુલિત સમીકરણ છે આ રીતે લખી શકો છો હજી વધારે સૂચના આપીએ તો આ પદ્ધતિને આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે આ પદ્ધતિને શું કહેવાય મિત્રો હીટ એન્ડ ટ્રાયલ વિધિ પદ્ધતિ કહેવામાં આવે છે સંતુલિત રાસાયણિક સમીકરણમાં ઘણી વખત બરાબર છે એની સંજ્ઞા એની અવસ્થા દર્શાવવામાં આવે છે ઘણી વખત તેની ભૌતિક અવસ્થા જેમ કે ઘન સ્વરૂપ હોય તો S પ્રવાહી હોય તો L વાયુ હોય તો G અને જલીય દ્રાવણ હોય જલીય દ્રાવણ તો AQ સ્વરૂપે લખાય છે તો મિત્રો આ રીતે પણ લખી શકો છો તમારે જો આ લખો તો લખી શકાય AQ ઘન છે ઘન એટલે S લખાય અહીં H2O વાયુ સ્વરૂપે છે કારણ કે પ્રક્રિયા એટલે G લખાય જો કૌંસ કરીને એ દીતા ઘન સ્વરૂપે તો એસ લખાય વાયુ સ્વરૂપે હાઇડ્રોજન તો જી લખાય લખવું હોય તો આ રીતે લખી શકાય અર્થસૂચક વ્યવસ્થિત દેખાય ઘણી વખત આમે લખાય છે ઘણી વખત તાપમાન દબાણ વાતાવરણ જો હોય તો પ્રક્રિયક અને નિપજની વચ્ચે એરાની ઉપર કે નીચે લખી શકાય જો મિત્રો ઘણી વખત પ્રક્રિયામાં તાપમાન આપેલું હોય દબાણ આપેલું હોય કોઈ વાતાવરણ આપેલું હોય તો પ્રક્રિયક અને નિપજની વચ્ચે જે એરો છે ને એની ઉપર અથવા તો નીચે આપણે દબાણ તાપમાન વાતાવરણ લખી શકીએ અર્થસૂચક બનાવવું હોય તો આ રીતે ઘન પ્રવાહી વાયુ જલીય દ્રાવણ માટે આ સંજ્ઞાનો પણ કૌંસમાં ઉપયોગ કરી શકો છો તો આ રીતે મિત્રો તમારે સંતુલિત કરવાનું છે જે 3 માર્ક્સની અંદર પૂછાય છે નેક્સ્ટ એના પછી મિત્રો આપણે 8 પ્રશ્ન જોયા તે તમારી નોટબુકની અંદર છે પણ તમારે આ ફેક બુકમાં લખી અને પાકા કરવાના છે